હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ ચેહર માતાના મંદિરે ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા ચેહર માતાના મંદિરમાં દર રવિવારના દિવસે ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભાવિ ભક્તોની ભીડ જામે છે અને ભાવિ ભક્તો આ મંદિરે આવીને ચેહર માથા ઉપર શ્રદ્ધા રાખીને બાધા રાખતા રાજુભાઈ ભુવા દ્વારા ભાવિ ભક્તોના સકલ મનોરથ પૂરા થાય છે. તેના હજારો પુરાવા આ મંદિર સાથે સંકળાયેલા છે, કારણ કે ગુજરાતના બનાસકાંઠા, સાવરકુંડલા, ખેડા, કપડવંજ, બાયડ, દહેગામ, દસકોઈ, અમદાવાદ, મહેસાણા જેવા વિસ્તારોમાંથી મોટા સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે અને માતાજીની માનતા માનવાથી કેટલાકની નિસંતાન દંપતીઓ માતાજીના મંદિરે આવીને સાચા હૃદયથી જો બાધા રાખે તો તેમના પારણા પણ બાંધાવાના પુરાવા હાલમાં મોજૂદ છે. અને છેલ્લા ઘણા વર્ષોથી રાજુભાઈ દ્વારા ભાવિ ભક્તોને ખૂબ જ પ્રેમપૂર્વક અને આધારભાવથી સેવા કરતા આવ્યા છે અને તેમની ચેહર માતાની કૃપાથી તેમના દ્વારે આવેલા કોઈ પણ ભક્તો નિરાશ થતા નથી તેવી માહિતી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા જાણવા મળી છે. અને આમ ચેહર માતાના મંદિરે રવિવારના દિવસે જાણે મેરો ભરાયો હોય એવો માહોલ સર્જાય છે. રવિવારના દિવસે આ ચેહર માતાના મંદિરે સવારથી જ સાંજ સુધી ભક્તિનું ભાથું લઈને ભાવિ ભક્તોની ભારે ભીડ જામી છે અને દૂર દૂરથી આવતા તમામ શ્રદ્ધાળુઓને રાજુભાઈ દ્વારા જમવાની પણ સુવિધા આપવામાં આવી છે. ભાવિ ભક્તોના આ માતાજીના કામ કરતા હોવાથી ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અગરસિંહ ચૌહાણ, જેડેસ્ટી, દહેગામ. દારૂ છોડાઈ દીધો છે, એનો બાબા છે, અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે. બોલો જય જય હરમાં.